di seminar guru cipta ini online YouTube channel Mark Sarvano Hartik Sami. Ada apa dorong das misi ini chapter nomor 22. Mas Sanjay 2.3 no bias. Mas Sanjay 2.3 no bias kan ini film ada bahas pelajaran ini misi pelajaran yang main di energi. Kalau bahas pelajaran ini sih, kalau kita bahas pelajaran tahu kan itu apa yang English. Hanya 5. Tadi 21 deh. એને શું કહેવાય એને કહેવાય ભાજ્ય શું કહેવાય ભાજ્ય અને ભાજ્યને શેના વડે દર્શાવે તો p ઓફ x વડે દર્શાવે શેના વડે દર્શાવે p ઓફ x વડે દર્શાવે ત્યાર પછી જે 5 આપેલા છે આ 5 એને શું કહેવાય તો એને કહેવાય ભાજ્ય શું કહેવાય ભાજ્ય અને ભાજ્યને શેના વડે દર્શાવે તો કે g ઓફ x વડે શેના વડે દર્શાવવામાં આવે છે g ઓફ x વડે હવે ભાગાકાર કરીએ 21 ભાગ્યા 5 એટલે 4 5 જાય 20 એ વધે 1 હવે જે આ 4 છે એ 4 ને શું કહેવાય તો 4 થી ભાગ કરો એટલે ભાગ અને ભાગ કરવાનો કેના વડે દર્શાવે છે તો q ઓફ x વડે કેના વડે દર્શાવે q ઓફ x વડે દર્શાવે અંદર એક વિધા એક શું છે તો કે શેષ શું છે શેષ અને એને દર્શાવે છે r ઓફ x વડે કેના વડે દર્શાવવામાં આવે r ઓફ x વડે તો આ જે છે એ p ઓફ x g of x અહીંયા હોય જે મળે એ q of x થાય અને છેલ્લે વધે કહેવાય r of x હવે આના ઉપર કે સૂત્ર બને કઈ રીતે એટલે માની લો કે આ 21 નો અને આ 5 5 4 અને 1 આપેલા તો આ 21 કઈ રીતે બને તો 4 5 4 20 અને 20 માં ઉમેરો તો 21 તો આપણે શોધવાનું થાય તો કે p of x શું શોધવાનું થાય કે p of x p of x 21 આપણે શોધવાનું હોય બરાબર ગુણાકાર કે g ઓફ x ગુણ્યા p ઓફ x 4 5 20 20 ને 21 થઈ ગયા 21 તો g ઓફ x ગુણ્યા શું આવશે અને શું કહેવાય p ઓફ x અને પ્લસ એડિશન પ્લસ એમાં શું મેળવે છે શેષ ને કઈ સંખ્યા આવે છે સર r ઓફ x પર તો સૂત્ર આપણે શું બની ગયું p ઓફ x બરાબર g ઓફ x ગુણ્યા p ઓફ x પ્લસ r ઓફ x આનો બીજો નામ કે ભાજક અને શું કહેવાય આ બીજું નામ આનું ભાજ્ય અને શું કહેવાય તો કે ભાજક ક અને શું કહેવાય તો કે ભાગ ખ અને અહીંયા કે જે બધે આર ઓફ એક્સ એટલે શેષ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ બારી સૂત્ર બન્યું આ સૂત્ર આ દાખલા ગણવા સૌથી આપણે યાદ રાખવાનું છે હવે જોઈએ સાચે 2.3 શું કહે છે કે નીચે આપેલ તમામ બહુપદી p ઓફ x ને બહુપદી q ઓફ x વડે ભાંગો p ઓફ x બહુપદી છે અને q ઓફ x વડે ભાંગવાનું છે અને શું શોધવાનું ભાગફળ અને શેષ પાયે જો અહીંયા p ઓફ x બહુપદી છે અને કેના વડે ભાંગવાનું g ઓફ x કેના વડે g ઓફ x શોધવાનું ભાગફળ અને શેષ મતલબમાં આ બંને આપણે આપેલા છે તો આ p ઓફ x છે એ અહીંયા મૂકવાનું અને g ઓફ x એ આ જગ્યાએ મૂકવાનું અને ભાગાકાર કરવાનો અને આપણને શું મળશે ભાગફળ એટલે ભાગફળ એટલે g p ઓફ x અને r ઓફ x મળશે તો ભાગાકાર કરીએ અને પહેલા જે બહુપદી આપેલી છે એ ક્રમ વાઇઝ છે જેમાં ચલ છે એ ઘાત ક્રમમાં છે કે નહીં પહેલા એ જોઈએ તો અહીંયા જોઈએ p ઓફ x ની x ની કેટલી ઘાત છે 3 પછી x ની કેટલી ઘાત છે 2 પછી x ની કેટલી છે 1 અને પછી x ની આવું નથી તો p ઓફ x વાળી જે બહુપદી છે એ તો ચલ ની ઘાત ક્રમમાં છે ત્યાર પછી g ઓફ x માં x ની કેટલી છે 2 પણ x ની 1 નથી એમાં x ની 1 ઘાત છે એટલે તો પહેલા શું કરવાનું એ બહુપદીમાં x ની 1 ઘાત મૂકી દેવાનું અહીંયા આપણે મૂકી દઈએ કે g ઓફ x હવે શું લખ્યું તો કે x નો વર્ગ હવે x ની 1 ઘાત આપણને આપેલી નથી તો શું કરવાનું તો કે 0 એટલે પ્લસ 0 x પેલા 0 મતલબ આ x ની કિંમત કેવી થાય 0 થાય અને x નું આપેલું માઈનસ x ની 2 ઘાત 1 ઘાત નથી એટલે 0 x આ ગુણાકાર નિશાન હોય પોઈન્ટ એટલે ગુણાકાર 0 x ને પણ 0 1 ઘાત હોય 1 ઘાત તો લખાતી નથી એટલે 0 x અને શું લખ્યું છે 2 કારણ કે નિશાન માઈનસ તો થઈ ગયું હવે આપણે શું કરશું ભાગાકાર તો હું લખીએ પેલા p ઓફ x ભાજ્ય છે અને g ઓફ x શું છે એ ભાજક છે અને આપણે લખીએ x નો વર્ગ ને x નો 3 ઘાત
माइनस 3 x નો વર્ગ પ્લસ 5 x માઈનસ 3 ને ભાગવા કેના આપણે ભાગવા છે તો એને g ઓફ x વડે ભાગવાનું એટલે x નો વર્ગ પ્લસ 0 x માઈનસ કેટલા છે 2 હવે ભાગાકાર આમાં કઈ રીતે કરવાનું અત્યારે સુધી ભાગાકાર તો કરતા હોય આ તો ભાગાકાર કરતા હોય જ્યારે બહુપદીનો ભાગાકાર કરવાની વાત આવે ત્યારે કઈ રીતે ભાગાકાર કરવાનો તો જો કે પહેલો સ્ટેપ એટલે અહીંયા છે x ની 3 ઘાત તો શું કરવાનું x ની 3 ઘાત લખી અને ફાઇનલ અહીં છે x નો વર્ગ એટલે x ની 3 ઘાત છે તો આપણે લખવાનું x નો ખબર પડી ભાજક એટલે ભાજ્ય ભાજ્ય નો પહેલો ચલ એને ભેગા ભાજક એનો પહેલો ચલ એનો ભાગાકાર કરવાનો ભાજ્ય ભેગા ભાજક તો x ની 3 ઘાત છેદ માં x ની 2 ઘાત હવે x ની 3 ઘાત એટલે કેટલા તો x કેટલી વાર હોય 3 વાર એટલે x / x / x x નો વર્ગ એટલે x કેટલી વાર 2 વાર x / x x ગયા આ ગયા વેધા કેટલા x વેધા હવે જે x વધે ત્યાં દવા દેવાનું ભાગ કરવાનું ત્યાં દવા દેવાનું ભાગ કરવાનું ખબર પડી આને ભેગા તા જે આવે એ ભાગ કરવાનું હવે આ x છે અને વારાફરતી 3 ની સાથે ગુણાકાર કરીને અહીં મૂકવાનું આ x છે x અને વારાફરતી કોની સાથે 3 ની સાથે એટલે x નો વર્ગ પ્લસ 0 x માઈનસ 2 3 ની સાથે ગુણાકાર કરીએ x ગુણ્યા x વર્ગ એટલે અહીં એક ઘાત હોય એટલે x ગુણ્યા x વર્ગ એટલે કુલ કેટલી થઈ જાય x ની 3 થઈ જાય ત્યાર પછી પ્લસ x ગુણ્યા 0 x એટલે કેટલા થાય 0 x ની 1 x ની 1 એટલે x ની કેટલી થઈ જાય 2 થઈ ગઈ ત્યાર પછી x ગુણ્યા માઈનસ એટલે આગળ માઈનસ એટલે માઈનસ એટલે x ગુણ્યા માઈનસ 2 એટલે કેટલા 2 અહીંયા ચાલ સૌ પ્રથમ 2 એટલે 2 1 2 અને x ની 1 કાતે એટલે તમને લખી દેવાનું ચાલ અહીં સૌ પ્રથમ લખા તો નથી પણ સમજવા માટે અહીં 2 ગુણ્યા x વર્ગ પ્લસ 0 ગુણ્યા x
माइनस बे तो माइनस टाउन गुनिया एक्स करो यह कुल एक तेरी तो उनके बाद माइनस मतलब एक्स नो अब अन्य नो गुना जीरो गुनिया तो माइनस तो मतलब कितना था ये जीरो था अन्य एक्स कैसे है मतलब एक्स यार बस आना गुना कर तो के माइनस टाउन गुनिया माइनस बे बे में माइनस गुना कर प्लस अलग गुना कर करके उन्हीं माइनस टॉन एक्स नो वर्ग प्लस जीरो एक्स प्लस के बाद छः अबे निशान माइनस तो तेरे ऊपर नहीं प्लस प्लस तो माइनस प्लस तो माइनस अब माइनस टॉन एक्स नो वर्ग प्लस टॉन एक्स नो ये भी उड़ी जाए सात एक्स प्लस ये मत जीरो एक्स सात मत जीरो दे तो सात और सात तेरे ऊपर एक्स तो से टॉन के बाद माइनस अब छः के बाद माइनस माइनस टॉन अने माइनस छः अने बे माइनस तो बे निशानी सरकी हो तो प्रक्रिया सर वाला तो अपने छः होता है नौ अने निशानी तो क्यों मोटा है अने छः नहीं तो फिर तो बे माइनस है अपने निशानी माइनस तो अबे अबे सात एक्स एक्स एक बार फिर अने भाई का एक्स आया बे बार तो भाग कर ये तो नहीं करी तो ये सात एक्स अपन ये एक्स ना वर्ग आप अपने करिए तो सात तो वो एक्स एक तो बार फिर एक्स पुनी एक्स एक से दिया तो सात ना से इतना एक्टिव नहीं है हम तो सूट नहीं क्योंकि आप भाज्य अब भाजक से यानी चल से ये यानी घटना नहीं है ना भाज्य से चल नहीं घटना नहीं है भाजक में चल नहीं घटना नहीं है तब तक ऐसी जगह की रही है वैसे आए आज एक मिल गया हमने इमो मिल तो कैसे इमो वाले शेष यानी क्या है आरा अने बीजो आज आए मालू यानी क्या है भाग फल એને દર્શાવે કે ના હોય તો q ઓફ x હોય આપણે શોધવાનું હતું તો ભાગફળ અને શેષ મેળવો તો આપણે ભાગફળ શું મળ્યું તો x 3 અને શેષ મળ્યું 7x 3 તો અહીં લખ્યું ભાગફળ બરાબર કેટલી x 3 અને શેષ શેષ કેટલી તો કે 7x 9 તો આ રીતે ભાગફળ અને શેષ શોધી શકીએ અને આ જે બે રકમ આપેલી છે અહીં નીચે કે p of x બરાબર 5x નો વર્ગ + 7x + 9 અને g of x x + 2 આ એ લાગો અને બીજો છે p of x બરાબર 28x નો વર્ગ + 11x - 30 અને g of x 7x - 6 આ બે દાખલા છે એ તમારે પ્રેક્ટિસ માટે ગણવાના છે થેન્ક યુ વિદ્યાર્થી